सूरत में उमरवाड़ा विस्तार में 40 वर्ष जूना बिल्डिंग नो स्लेब तूटता 3 महिलाओं ना मौत थया छे। जारे 31 करता वधारे लोको गंभीर रीते घायल हता, तेमने सारवार अर्थे हॉस्पिटल में खसेड़वामां आव्या हता। दुर्घटना ए समय सर्जाई जारे नियाजना कार्यक्रम में जमणवार चाली रह्यो हतो, त्यारे जमणवार दरमियान कोई बात ने लई झगड़ो थता एक स्थल पर वधारे लोको एकठा थता 40 वर्ष जूना बिल्डिंग नो स्लेब तूटी गयो हतो। स्लेब तूटतानी साथे ज आसपासना लोको घटनास्थले मदद माटे तूटी आव्या हता। दुर्घटना में 3 महिलाना मौत थता साथ 21 करता वधारे लोको गंभीर रीते घायल थता, तेमने सारवार माटे स्वीमेर हॉस्पिटल में खसेड़वामां आव्या छे। સુરતમાં ગઈકાલ રાત્રે આ ઘટના ઘટી છે। 40 વર્ષ જૂના એક બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે, જેમાં 3 મહિલાના મોત થઈ ગયા છે, 21 થી વધુ લોકો ઘાયલ થયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ મોદી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। તેજસ, ગઈકાલે રાત્રે આ ઘટના ઘટી છે, હાલ ઘાયલોની હાલત કેવી છે? મૃતકોના પરિવારજનો દ્વારા કોઈ પણ આક્ષેપ કરવામાં આવ્યા છે? જરૂરથી જે ઘટના બની તેમાં 21 લોકો ઇજાગ્રસ્ત થયા છે, તેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે। 6 લોકો એવા છે જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર અત્યારે ચાલી રહી છે। ખાસ કરીને 3 મહિલાઓના મોત થયા છે સ્લેબ નીચે દબાઈ જવાના કારણે। પરિવાર કેવી રીતે આક્ષેપ કર્યો છે, ખૂબ જર્જરિત બિલ્ડિંગ હતું, જૂનું બિલ્ડિંગ હતું અને 1968માં આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું। ત્યારબાદ તેના રીડેવલપમેન્ટનું કોઈ પણ કામ કરવામાં આવ્યું નથી। જોકે અહીં વિવાદ એ છે કે મહાનગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી હતી આ જે ટેનામેન્ટ છે તેના રીડેવલપમેન્ટ માટે, પરંતુ લોકો સાથે તેની તે મુદ્દે કોઈ મડાગાંઠ હતી અને તે મડાગાંઠ ઉકેલા ન આવતા આ બિલ્ડિંગનું જે મરામતનું કામ છે, રિપેરિંગનું કામ થઈ શક્યું ન હતું। બીજી તરફ સામે એ બી જોવા જેવું છે કે જે મકાનો ત્યાં આગળ 32 ફ્લેટ આવેલા છે તેમાં પણ ઘણું બધું ઇલીગલ કન્સ્ટ્રક્શન થયું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું। એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર સામે આક્ષેપ થઈ રહ્યા છે, તો બીજી તરફ લોકોએ પણ પોતાની રીતે જે ખોટું બાંધકામ છે તે કર્યું હતું। જી બિલકુલ તેજસ, આપનો આભાર સમગ્ર માહિતી માટે। સુરતમાં ગઈકાલે આ ઘટના ઘટી હતી, 21 જેટલા લોકો હાલ સારવાર હેઠળ છે, 3 લોકોના મોત થઈ ચુક્યા છે। ગઈકાલે રાત્રે આ દર્દનાક દુર્ઘટના સુરતમાં ઘટી છે। વધુ કેટલાક સમાચારો સાથે પરત ફરીએ છીએ, રોકાઈએ એક બ્રેક માં।